વેલકમ બેક. વાયરલ ટ્રુથમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસની હાર થઈ છે તો બીજી બાજુ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન જ એક તસવીર આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ ગુજરાતમાંથી દિલ્હી જતા જ સરદાર પટેલને ભૂલી ગયા. ત્યારે શું છે આ તસવીરની હકીકત, જુઓ આ અહેવાલમાં. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર બાદ સરદાર પટેલને ભૂલી કોંગ્રેસ. સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરનો દાવો. દિલ્હીમાં રાહુલ ગાંધીના અધ્યક્ષપદના કાર્યક્રમમાં જોવા મળી હકીકત. રાહુલ ગાંધીની હાજરીમાં બેનરમાંથી સરદાર પટેલની તસવીર ગાયબ. ગુજરાત ચૂંટણી સમયે કોંગ્રેસના બેનરમાં સરદાર પટેલની હાજરી. દાવો સાચો સાબિત કરવા માટે બે તસવીર થઈ વાયરલ. આ મુદ્દે સોશિયલ મીડિયામાં લોકો ઠાલવી રહ્યા છે રોષ. શું છે વાયરલ તસવીરની હકીકત? દિલ્હીમાં હજારો કાર્યકરો વચ્ચે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા, પરંતુ ત્યારે જ એક એવી ઘટના બની જે આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષના કાર્યક્રમ સમયે સ્ટેજ પર જે બેનર હતું તેમાંથી સરદાર પટેલની તસવીર ગાયબ હતી, માટે સોશિયલ મીડિયામાં કટાક્ષ કરતા લોકો બે તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. એક દિલ્હીની તસવીર અને બીજી ગુજરાતની તસવીર, કે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા. બીજી તસવીરમાં સરદાર પટેલની તસવીર જોવા મળી, માટે લોકો રોષ ઠાલવીને લખી રહ્યા છે કે જ્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો માહોલ હતો ત્યારે સરદાર પટેલ યાદ આવ્યા, અને હવે રાહુલ ગાંધી દિલ્હી પહોંચતા જ સરદાર પટેલને ભૂલી ગયા. વાયરલ થઈ રહેલા આ ચોંકાવનારા દાવાની પડતાલ કરીશું, તેમજ આ બંને તસવીરની શું હકીકત છે એ પણ આપને બતાવીશું. પરંતુ એ પહેલા જરા નજર કરી લઈએ વાયરલ થઈ રહેલી આ બંને તસવીર પર. પ્રથમ તસવીર દિલ્હીની છે, જેમાં એક સ્ટેજ જોવા મળી રહ્યું છે. સ્ટેજ પર વિશાળ બેનર જોવા મળે છે, જેમાં જમણી બાજુએથી જોવામાં આવે તો મનમોહનસિંહ, રાહુલ ગાંધી, મહાત્મા ગાંધીજી અને સોનિયા ગાંધી જોવા મળે છે. પરંતુ જ્યાં પ્રશ્નાર્થ કરવામાં આવ્યો છે ત્યાં સરદાર પટેલની તસવીર ગાયબ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્ટેજ પર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. બીજી વાયરલ તસવીર ગુજરાત કોંગ્રેસની છે, જેમાં જોવા મળતા બેનરમાં સરદાર પટેલની તસવીર જોવા મળી રહી છે. તેમજ તસવીરમાં માઇક પાસે કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સુરજેવાલા છે અને સાથે અન્ય નેતાઓ પણ હાજર છે. આમ બંને તસવીર પોસ્ટ કરીને લોકો મેસેજ લખી રહ્યા છે અને રોષ પણ ઠાલવી રહ્યા છે. વાયરલ તસવીરને પોસ્ટ કરતા સરદાર પટેલ અનામત આંદોલન નામના ફેસબુક પેજમાં લખવામાં આવ્યું, કોંગ્રેસનો સરદાર ક્રેઝ ગાયબ, રાહુલ ગાંધીની તાજપોશીમાં સરદાર પટેલનો ફોટો ગાયબ. વાયરલ મેસેજ પણ બતાવી દઈએ, જેમાં લખ્યું છે, ગુજરાતમાં સરદાર પટેલ, દિલ્હી પહોંચતા જ સરદાર પટેલ ગાયબ. ભાસ્કર જોશી નામના ફેસબુક પેજમાં કટાક્ષ કરતા સરદાર સાહેબ ગાયબ લખવામાં આવ્યું. પટેલ નામથી ટ્વીટ કરતા લખવામાં આવ્યું કે શું આ પાટીદાર સમાજ સાથે ષડયંત્ર હતું, કે પાટીદારોને મૂર્ખ બનાવવાની સીઝન સમાપ્ત. આવા વેધક સવાલો સાથે સોશિયલ મીડિયામાં ગરમા ગરમ ચર્ચા થઈ રહી છે અને લોકો રોષ ઠાલવી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં જે ચિત્ર જોવા મળી રહ્યું છે
તેમાં સાચી હકીકત શું છે તે જાણવું પણ જરૂરી છે।